વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરી મોતના તાંડવના દ્રશ્યો જોવા મળ્યા. એક એક એમ્બ્યુલન્સમાં 3 થી 4 દર્દીઓને મૃતદેહ લઈ જવામાં આવ્યા. ફરી લાશોના ઢગલા જોવા મળ્યા. એક જ દિવસમાં 30 થી વધુ મોત સામે આવ્યા છતાં તંત્ર છુપાવી રહી છે મોતના આંકડા. તો દર્દીઓને સિવિલથી મળ્યા ચોંકાવનારા જવાબો. કોઈ દર્દીનું મોત થશે તો જ જગ્યા મળશે. સારવાર માટે ગંભીર બેદરકારી વલસાડ સિવિલની સામે આવી છે. સ્મશાન હોય કે હોસ્પિટલ હોય કે પીએમ રૂમ હોય, સ્વજનોની લાઈન બધી જ જગ્યાએ હોય. બેડ માટે, ઓક્સિજન માટે કે સ્મશાનમાં લાઈનો બધે જ લાગી રહી છે. ત્યારે વહેલી સવારથી જ વલસાડ સિવિલમાં સ્વજનોનો આક્રંદ પોતાના સ્વજનની ડેથ બોડી લેવા લાઈન લગાવી બેઠા. ત્યારે રાત્રે દર્દી સાથે સ્વજનો વાત કરે છે અને કલાકમાં મોતની ખબર આવે છે અને સવારે ડેથ બોડી લેવા લાઈન લગાવે છે. આ પ્રકારના બનાવ અને દ્રશ્યો વલસાડ સિવિલમાં જોવા મળ્યા. બીજી તરફ મોતનો ખેલ છુપાવવા સિવિલ પ્રશાસન પોલીસનો સહારો લઈ મીડિયાના કવરેજ પર પાબંદી લગાવી રહી છે. ત્યારે સ્વજનો પણ આ સિવિલમાં ચાલતી લાલિયાવાડીથી પરેશાન છે. ત્યારે બીજી તરફ દર્દીઓને મળતી સારવારને લઈ સવાલો ઊભા કરી રહ્યા છે લોકો. કે રાતે લાઈન લાગવાની અને જવાબ મળે છે કે મોત થશે, કોઈ તો જગ્યા મળશે. આવું રેઢિયાર તંત્ર કે દર્દીના મોતની રાહ જોઈ રહ્યું છે. ક્યાં આવ્યા છો તમે? અમે બોરગતિ ગામ ગયા. અચ્છા, કેટલા વાગ્યાના અહીંયા છો તમે? અમે 10:30 વાગ્યાના અહીંયા આવેલા છે. પ્રાઇવેટ ગાડીને 108 ને કોલ કર્યો પણ 108 ને જઈ. અચ્છા, હાલ કેટલો ટાઈમ થઈ ગયો છે તમને અહીંયા? અમને હવે 3-4 કલાક થઈ ગયા છે. અચ્છા, કેવી તબિયત છે તમારા પેશન્ટની? પેશન્ટની તબિયત એકદમ ખરાબ છે. અચ્છા, કોઈ ટ્રીટમેન્ટ અથવા શું જવાબ આપ્યો અંદરથી? અંદરથી પેશન્ટ ખાલી થઈ ત્યારે જવાબ આપશું. કોઈ માણસ મરે તો જો અંદર લેશું ને તો ક્યાં વગર નહીં જશે. અને માણસો મારે પછી સિવિલ મરે છે જગ્યા. ત્યારે વલસાડ સિવિલની આ બેદરકારીથી લોકો પરેશાન છે. તો કેટલાય દર્દીઓને 108 નથી મળતી તો ખાનગી વાહનોમાં લાવવા પડે છે હોસ્પિટલમાં. અને ગતરોજ તો સિવિલમાં દર્દીઓને જગ્યા ન મળતા તેઓ પણ અટવાયા હતા. 4 થી 5 કલાક એમ્બ્યુલન્સમાં જ સારવાર લેવાનો વારો આવ્યો હતો. આ રેઢિયાર તંત્રની બેદરકારીથી નિર્દોષ દર્દીને મરવાનો વારો આવ્યો છે. આમ છેલ્લા 5 દિવસમાં 7 થી 8ના રોજ સરકારી આંકડે મોત બતાવવામાં આવે છે. ત્યારે સિવિલના પીએમ પર દ્રશ્યો કંઈક અલગ જ બતાવી રહ્યા છે. રિયાલિટી કે અહીં એક જ દિવસમાં 30 થી વધુ મોત થઈ રહ્યા છે. ત્યારે સ્મશાનોમાં રોજની 20 થી વધુ ડેથ બોડી આવી રહી છે. ત્યારે આ મોતનો ખેલ ક્યાર સુધી ચાલશે? કેવ મિસ્ત્રી, ZSTV, વલસાડ.